ભરૂચમાં વિધાનસભાની પાંચ સીટો ઉપર ભાજપ કોંગ્રેસ તથા જેડીયુના સંભવિત ઉમેદવાર કોણ તે અંગેનો સર્વે ઇન ભરૂચની ટીમ કરી ચૂકી છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે રાજકીય પક્ષોના કાવાદાવા શરૂ થઈ ચુક્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ સીટો ઉપર નવા ઉમેદવારો કોણ છે અને આ વખતનું રાજકારણ સુ સમીકરણ પર ભારે ગૂંચવણમાં મુકાઈ ગયું છે ત્યારે ભરૂચની વિધાનસભાની સીટ ઉપરના સંભવિત ઉમેદવારમાં ભાજપ પક્ષમાંથી પટેલ મારુતિ પરમાર રમેશ મિસ્ત્રી યોગેશ પટેલના નામો પૈકી સૌથી વધુ સંભવિત ઉમેદવાર તરીકે પરમારનું નામ ચાલી રહ્યું છે ત્યારે ભરૂચમાંથી કોંગ્રેસના પણ સંભવિત ઉમેદવારમાં જયેશભાઈ પટેલ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્રસિંહ રણા સંદીપ માંગરોલાના નામો ચાલી રહ્યા છે જે ચારે પૈકી જયેશભાઈ પટેલનું કોંગ્રેસમાંથી નામ ચાલી રહ્યું છે તો બીજી તરફ અંકલેશ્વરમાં ભાજપમાંથી ઈશ્વરસિંહ પટેલ તથા પરેશ પટેલના નામો સંભવિત ઉમેદવારોમાં છે જેમાં પણ ઈશ્વરસિંહ પટેલનું નામ ચર્ચા ઉપર છે તો કોંગ્રેસમાંથી પણ સંભવિત ઉમેદવારમાં મગન માસ્તર સંદીપ માંગરોલા અનિલ ભગતના નામો ચાલી રહ્યા છે જે ત્રણ પૈકીનું અનિલ ભગત કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે ઝઘડિયા સીટ જનતા દળ યુની છે જેમાં પણ ભાજપમાંથી રવજી વસાવાનું નામ ચાલી રહ્યું છે તો સામે છોટુભાઈ વસાવા તથા મહેશ વસાવા પૈકી મહેશ વસાવા ટિકિટના સંભવિત ઉમેદવાર છે પણ ભાજપ સીટ માટે ચાર સંભવિત મોરી ડીકે સ્વામી કિરણ મકવાણા વાંસ્યાના નામ પૈકી સૌથી વધુ નામ ડીકે સ્વામીનું ચાલી રહ્યું છે અને તેઓએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે તો સામે કોંગ્રેસ પક્ષે પણ સંભવિત ઉમેદવારમાં સંજય સોલંકી પ્રભુદાસ મકવાણા

સુલેમાન જોલવા રશિદાબેન પટેલ મહેન્દ્રસિંહ રાજના નામો ચાલી રહ્યા છે જે ચાર નામો પૈકી સૌથી વધુ મહેન્દ્રસિંહ રાજનું નામ ચર્ચાસ્પદ બની ગયું છે આમ ઇન ભરૂચ ચેનલની ટીમ મુજબના સર્વેમાં સંભવિત ઉમેદવારો તરીકે નામો બહાર લાવી છે ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ સીટો ઉપર ચૂંટણીમાં ભારે રસાકસી રહેશે તે તો જ નક્કી છે તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં જનતા દળ યુનું પણ જોર વધુ રહે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે Thank you.